नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों आज आप धोरण सात में विषय छे सामाजिक विज्ञान तेनी अंदर पाठ नवमो छे पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो तेनो अभ्यास करीशुं। मित्रों आपणे आनी पहेलाना लेक्चरनी अंदर आपणे खड़कोना प्रकार विषे समझी गया छे। आज आपणे भूमि स्वरूपोनुं निर्माण छे ते टॉपिक नो अभ्यास करीशुं। तो भूमि स्वरूपનું નિર્માણ છે તે કઈ રીતે થાય છે તેનું આપણે અહીંયા જે છે એ માર્ગદર્શન મેળવીશું। મૃદાવરણ અનેક ભૂત તકતીમાં વિભાજિત છે અને આ મૃદાવરણને મૃદાવરણીય ભૂતકતી એટલે કે તકતી એટલે કે પ્લેટ કહે છે। વિદ્યાર્થી મિત્રો તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે ભૂતકતીઓ એટલે કે આ જે પ્લેટો છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે। આપણને એમ થાય કે આપણને એવું મહેસૂસ નથી થતું કે ભાઈ પૃથ્વી આમ ધરતી ઉપર ઉભી હોય તો આપણને એમ નથી થતું કે જમીન હલે છે, એવું આપણને લાગતું નથી। પરંતુ જમીનની અંદર જે છે એક સતત હલનચલન થતું હોય છે, પરંતુ આપણે તેનો અનુભવ કરી શકતા નથી। તો પૃથ્વીની જે અંદરની આ ભૂતકતીઓ છે, આ પ્લેટો છે, એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે। એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીના પીગળેલા મેગ્મામાં થતી આ ગતિના કારણે જે છે એ આવું બને છે। પૃથ્વીના જે પીગળેલા મેગ્મા છે એ મેગ્માની ગતિ જે છે એના કારણે આ હલનચલન થાય છે। અને પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા છે એ વર્તુળ રૂપે ફરતો રહે છે। પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। જુઓ પ્લેટની જે ગતિ છે, પ્લેટને જે ફેરફાર થાય છે તો એના કારણે શું થાય છે તો કે પૃથ્વીની સપાટી છે એ સપાટી ઉપર પણ સતત પરિવર્તન છે એ આપણને થતું જોવા મળે છે। તો પૃથ્વીને ગતિઓને એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે અને તેના કારણે આ ગતિઓ છે એ પેદા થાય છે। આ જે બળ છે એ પૃથ્વીના આંતરિક ભાગની અંદર નિર્માણ પામે છે, એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે છે એ આ બળનું નિર્માણ કાર્ય જે છે એ શરૂ થાય છે અને તેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે। અને આ જે બળ છે તે પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક રીતે પણ પેદા થાય છે। જુઓ જે પૃથ્વીની અંદર જે આંતરિક બળ છે એ શું થાય છે તો કે ક્યારેક અચાનક જ આકસ્મિક રીતે છે એ આ બળ પેદા થાય છે। તો ઘણી વખત જે છે એ ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક જે ગતિ છે, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ભૂકંપ છે એ આવવાનો હોય તો આપણને કોઈને ખ્યાલ હોતો નથી કે ક્યારે ભૂકંપ આવવાનો છે। તો જ્યારે પૃથ્વીની અંદર આવા આકસ્મિક જે છે ફેરફારો થાય છે તો ત્યારે આપણને જે છે આવું જોવા મળે છે કે ભાઈ પૃથ્વીની અંદર હલનચલન છે એ થાય છે, બાકી આપણને ખબર નથી પડતી કે ભાઈ પૃથ્વી હલે છે। પરંતુ જ્યારે ભૂકંપ છે કે જ્વાળામુખી ફાટે છે તો આવી જ્યારે આકસ્મિક ઘટનાઓ બને છે, કુદરતી આવી ઘટના બને છે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ પૃથ્વીની અંદર જે છે એ આવી હલનચલન જે છે એ થતી હશે। તો આ જે આકસ્મિક ગતિ છે એ ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે અને ભૂકવચ પર એક ખુલ્લું એવું છિદ્ર હોય છે અને જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે। જુઓ વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી કોને આપણે કહી શકાય તો કે પૃથ્વીનું જે ભૂકવચ છે એના ઉપર એક ખુલ્લું છિદ્ર હોય, બરાબર, એ કાણા સ્વરૂપે હોય અને ત્યારે છે જ્યારે મેં તમને વાત કરી ને કે પૃથ્વીના પેટાની અંદર જ્યારે ગરમી અને દબાણ આ બેયનું જ્યારે તાપમાન બરાબર સરખું નથી રહેતું, બેયનું જ્યારે સંતુલન સરખું નથી રહેતું તો એવા સમય દરમિયાન જે છે બેયનું જો તાપમાન અને દબાણ બંને વધી જાય એટલે શું થાય છે તો ઘણી વખત જે છે એ લાવા સ્વરૂપે પણ બહાર નીકળે છે। તો આ જે લાવા હોય છે તો એ જ્યારે નીકળે જ્યારે આવું વિસ્ફોટન થાય છે તો તેને જ્વાળામુખી કહેવામાં આવે છે। આમ મૃદાવરણીય તકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે, એટલે કે પૃથ્વીની સપાટી છે એ ધ્રુજે છે અને આ જે કંપન છે તે તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે
અને આવું જે કંપન થાય છે તેને ભૂકંપ કહે છે। હમણાં જ તમને તાજેતરમાં જ આપણે અનુભવ કરી ચૂક્યા છે કે થોડા સમય પહેલાં જે છે ભૂકંપનો અનુભવ આપણે રાજકોટ શહેરની અંદર જે છે થઈ ગયો છે। તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે જે છે ભૂકંપ આવે છે તે એ સમય દરમિયાન ધરતીની અંદર આપણે જો આપણે જ્યાં ઊભા હોઈએ કેવા પ્રકારની ધુજજ છે ઉત્પન્ન થાય છે તો એનો ખ્યાલ તમને આવી ગયો હશે। ભૂકવચની નીચે જે સ્થાન કે જે જગ્યાએથી કંપનની શરૂઆત થાય છે એટલે કે જે ભૂકવચ હોય છે અને તમે જો ન્યૂઝપેપરમાં વાંચતા હોય છે કે ભાઈ ભૂકંપનું ઉદ્ગમ સ્થાન છે એ આ છે, કોઈ સ્થળનું નામ બતાવેલું હોય કે આટલા કિલોમીટર જે છે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર છે, તો આપણને એમ થાય કે ભાઈ આ કેમ ખબર પડી હશે, તો કે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે। અને આ જે કંપન છે એ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરતું હોય છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકના જે સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવામાં આવે છે। એટલે કે જ્યાં ઉદ્ગમ કેન્દ્ર હોય જુઓ ત્યાં તમને ભૂકંપની અસર વધારે જોવા મળે છે, પણ જેમ જેમ આપણે ઉદ્ગમ કેન્દ્રથી દૂર હશો તો ત્યાં આપણને જે છે એ ભૂકંપની અસર છે એ ત્યાં ઓછી જોવા મળે છે। એટલે મુખ્ય કેન્દ્ર હોય ત્યાં તમને એનું અનુભવ છે વધારે થાય છે કે ભાઈ વધારે પડતું ધ્રુજારી કંપન છે એ વધારે પડતું થાય છે। અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, એટલે કે જે ભૂકંપનું જે ઉદ્ગમ સ્થાન હોય ઉદ્ગમ કેન્દ્ર હોય એની જે નજીકનું સ્થાન છે ત્યાં શું થાય છે તો કે વધારે પડતું નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાથી ભૂકંપની તીવ્રતા છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે। એટલે કે જેટલું ઉદ્ગમ સ્થાન ઉપર ભૂકંપની તીવ્રતા હોય એનું કંપન હોય એના કરતાં જેમ જેમ એનું અંતર વધવા લાગે એમ એમ એની તીવ્રતા છે એ ઘટતી જાય છે। આ ઉપરાંત ભૂકંપની આગાહી છે એ સંભવ નથી, ક્યારે આપણને જો ન્યૂઝ ચેનલની અંદર આપણને એવું નથી બતાવતું કે ભાઈ કાલે સાવધાન રહેજો, બધા કાલે બધા જે છે એ ઘરની અંદર ન રહેતા ઘરની બહાર નીકળી જાજો, આવું કે તમને સમાચારની અંદર જે છે એ નહીં જોવા મળે। એટલે કે ભૂકંપની આગાહી છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે એમ છે નહીં, એટલે કે ભૂકંપની આગાહી કરવી સંભવ નથી। તો આપણે ઘણી વખત આપણે જોઈએ કે વરસાદ આવવાનો હોય તો આપણને અગાઉથી ટીવીમાં છે ન્યૂઝપેપરમાં છે કે એમાં આપણે વાંચીએ છીએ જોઈએ છીએ સાંભળીએ છીએ કે ભાઈ વરસાદ વધુ થવાની શક્યતા છે, આટલા દિવસોમાં વરસાદ આવવાની શક્યતા છે, પરંતુ ભૂકંપની જે આવવાનું હોય એની શક્યતા કોઈ દર્શાવી શકતું નથી। એટલે કે ભૂકંપ આવવાનો હોય તો એની આગાહી છે કોઈ કરી શકતું નથી। આપણે વરસાદની આગાહી તો વારંવાર સાંભળતા જ હોય છે કે ભાઈ આટલાથી આટલા તારીખ સુધી વરસાદ વધુ આવવાનો છે, હવે વરસાદ જે છે એ વિદાય લે છે, આવું તમે બધા સાંભળતા હશો। પરંતુ ભૂકંપ છે એ એવી કુદરતી ઘટના છે કે જે આકસ્મિક રીતે ધરતીની અંદર જે છે એની જે પ્લેટો છે એની અંદર કોઈ પણ જે ફેરફાર થાય છે અને એના કારણે આ બધું શક્ય બને છે, પરંતુ આપણે જે છે એ ક્યારે આવવાનું છે એની આગાહી કરી શકતા નથી। પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને આપણે ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ। સ્થાનિક લોકો છે એ કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનો અનુભવ કરે છે, જેમ કે પ્રાણીઓમાં વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓનો તીવ્ર હેરફેર અને સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે। તો આ જે અમુક પ્રાણીઓ છે એની અંદર જે આ બધા ફેરફારો થાય છે એના વર્તનની અંદર જો આ બધા ફેરફારો થાય છે, પરંતુ આપણે જો પ્રાણીઓનો વર્તનનો પૂરેપૂરો અભ્યાસ કરેલો હોય તો આપણને ખબર પડે કે ભાઈ અમુક જો પ્રાણીઓ એવો હોય કે એના વર્તન ઉપરથી ખ્યાલ આવી જાય કે કંઈક અઘટિત ઘટના છે એ બનવાની છે, તો પ્રાણીઓને જે છે સૌથી પહેલાં છે એનો ખ્યાલ આવે છે અને એના કારણે એના વર્તનમાં ફેરફાર થાય છે। તો આપણે જો પ્રાણીના વર્તનનો અભ્યાસ જે છે એ જાણતા હોઈએ તો જ આપણે ખબર પડે છે કે ભાઈ ભૂકંપ છે એ આવવાનો લાગે છે, પરંતુ આપણે જે છે એના વિશે કંઈ જાણતા ન હોય તો આપણને એનો ખ્યાલ આવતો નથી। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આની પછીના લેક્ચરની અંદર આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશેનો અભ્યાસ કરીશું।